ચાલો મિત્રો, આજે હું તમને વોટ્સએપમાં ગુજરાતી ટાઈપિંગ કેવી રીતના કરાય તે શીખવાડીશ. તો મારો વિડીયો આખો જોજો સ્કીપ કર્યા વગર. તો તમને પાક્કું હું કહું છું 100% ગેરંટી કે તમને આવડી જશે. તો હું ચાલો મારી મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં. તો મિત્રો, આપણે આપણા મોબાઈલના સ્ક્રીન પર આવી ગયા છે. તો પહેલાં હું વોટ્સએપ ખોલું છું. વોટ્સએપમાં હું લખું, તમે કેમ છો? તો પહેલાં આપણે આવી રીતના લખતા હતા. એમાં હવે તમારે આ સેન્ટેન્સને ગુજરાતીમાં કન્વર્ટ કરવો હોય તો હું તમને આજે આ જ વિડીયોમાં શીખવાડીશ. તો હું જે એપ્લિકેશન ડાઉનલોડ કરાવું એ ડાઉનલોડ કરજો અને આ વિડીયો સ્કીપ કર્યા વગર આખો જોજો, તો જ ખબર પડશે. તો ચાલો આપણે હવે ખોલીએ પ્લે સ્ટોર. પ્લે સ્ટોરમાં જઈ પછી આપણે અહીંયા સર્ચ મારશું ગૂગલ ઇન્ડિક કીબોર્ડ. પછી નીચે સર્ચના બટન ઉપર ક્લિક કરીએ આપણે. પછી આ એપ્લિકેશન ખુલશે. આ એપ્લિકેશનને આપણે બાજુમાં ગ્રીન બોક્સમાં ઇન્સ્ટોલ લખેલું છે, આપણે ઇન્સ્ટોલ ઉપર દબાવીએ એટલે આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ થવાની ચાલુ થઈ ગઈ છે. આ એપ્લિકેશન 21.26 MB છે, જે બહુ મોટી ના કહેવાય, નાની જ એપ્લિકેશન. મિત્રો, મારા ફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે. હવે મારું નેટ ફાસ્ટ છે એટલે મારામાં જલ્દી થઈ ગઈ. કોકનું નેટ સ્લો હશે તો એમને વાર લાગશે. હવે આપણે નીચે ઓપન લખ્યું છે, હું એની પર ક્લિક કર. તો હવે આપણે બ્લુ બોક્સમાં ઇનેબલિંગ સેટિંગ લખ્યું છે, એની પર ક્લિક કરીએ. પછી આપણે નીચે જોશું કે નીચે લખેલું છે ગૂગલ ઇન્ડિક કીબોર્ડ, એ ઓફ હશે, આપણે એને ઓન કરવાનું રહેશે. ઓન કરી દીધું છે મેં. પછી અહીંયા નીચે ઓકે દબાવી દઈએ આપણે. પછી લખેલું છે સિલેક્ટ ઇનપુટ મેથડ, તો આપણે એની પર ક્લિક કરીએ. જો મિત્રો, તમારા ફોનમાં પહેલાંથી કોઈ કીબોર્ડ હશે તો આવા ઓપ્શન દેશે. તો આપણે અહીંયા લખેલું હશે ગૂગલ ઇન્ડિક કીબોર્ડ નાના અક્ષરથી, તો આપણે એની પર ક્લિક કરીએ. પછી સેટ પરમિશન ઉપર ક્લિક કરીએ, જે બ્લુ બોક્સમાં લખેલું છે. પછી પરમિશન માગશે આ એપ્લિકેશન આપણી પાસે, તો આપણે એલો કરવાનું રહેશે. મેં એલો કરી દીધું. પછી અહીંયા નીચે એક્સેપ્ટ લખેલું છે નાના અક્ષરથી, એની બાજુમાં બોક્સ છે, આપણે એની પર ક્લિક કરીએ એટલે રાઈટ ટીક આવી જશે. તો આપણે સ્લાઇડ કરવાનું રહેશે, તો મેં સ્લાઇડ કર્યું. હવે અહીંયા એરો છે, આપણે એરો પર ક્લિક કરીએ. અહીંયા તમારે જે થીમ રાખવી હોય કીબોર્ડની એ તમે રાખી શકો છો. વ્હાઇટ છે, બ્લેક છે, બ્લુ છે. અહીંયા પછી નીચે બહુ બધા કલર છે, તો મારે વ્હાઇટ રાખવી છે. અમે વ્હાઇટ ઉપર ક્લિક કર્યું, તો જેને ઉપર ક્લિક કરવું હશે એની પર આવા રાઇટ આવી જશે. મેં ગેટ સ્ટાર્ટેડ નીચે બ્લુ બોક્સમાં લખેલું છે, મેં એની ઉપર ક્લિક કર્યું. પછી સૌથી ઉપર લખેલું છે સિલેક્ટ ઇનપુટ લેંગ્વેજ, આપણે એની ઉપર ક્લિક કરીએ. પછી અહીંયા લખેલું છે યુ સિસ્ટમ લેંગ્વેજીસ, એ ઓન હશે, આપણે એને ઓફ કરી દઈએ. અને નીચે થોડા સ્ક્રોલ કરશો એટલે લખેલું છે ગુજરાતી એન્ડ ઇંગ્લિશ, તો આપણે એને ઓન કરવાનું રહેશે. તમારે જે લેંગ્વેજ લેવી હોય તે લઈ શકો છો. અહીંયા છે તેલુગુ એન્ડ ઇંગ્લિશ, તમિલ એન્ડ ઇંગ્લિશ, પંજાબી એન્ડ ઇંગ્લિશ, મરાઠી એન્ડ ઇંગ્લિશ, ઓડિયા એન્ડ ઇંગ્લિશ. તો બહુ બધી બહુ બધા લેંગ્વેજીસ છે, તો આપણે ગમે તે એક લેંગ્વેજ લેવાની રહેશે. તો હવે આપણે ચેક કરી લઈએ, આપણા વોટ્સએપમાં જઈશું. પછી ABC લખેલું છે, એની બાજુમાં જે લેંગ્વેજ છે આપણે એની ઉપર ક્લિક કરીએ. તો ઉપર ગુજરાતી લખ્યું છે, ગુજરાતી ઉપર ક્લિક કરશું. પછી ઓકે દબાવવાનું રહેશે, ઓકે દબાવી દીધું. પછી આપણે સાદા ગુજરાતીમાં લખવું હોય તો સાદામાં લખાય, અને ઇંગ્લિશમાં લખીએ તો એ ગુજરાતીમાં આપણને કન્વર્ટ કરીને આપી દેશે આ એપ્લિકેશન. તો મારે પહેલાં ઇંગ્લિશમાં લખવું છે, તો મેં ઇંગ્લિશ કર્યું. પછી હું અહીંયા લખું, તમે કેમ છો? તો મારું આ એપ્લિકેશને મારા ઇંગ્લિશને ગુજરાતીમાં કન્વર્ટ કરીને આપી દીધું છે. તો હવે આપણે લખીએ ગુજરાતીમાં. અહીંયા હું લખું છું, તમે કેમ છો? તો આવી રીતના આપણે આ એપ્લિકેશનમાં ગુજરાતી પર ટાઈપિંગ કરી શકીએ છીએ. તો જોયું ને મિત્રો, આ એપ્લિકેશન કેટલી સિમ્પલ અને સહેલી છે. મેં વોટ્સએપમાં ગુજરાતી ટાઈપિંગ કરતાં
તમે કેટલી સરળ રીતે તમને સમજાવી દીધું. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો, મારા વિડીયો લાઇક કરજો અને શેર કરજો.